સુરત મહાનગરપાલિકાને આજે મોટા મંદિર યુવક મંડળ અને સુરત શહેર ભાજપ દ્વારા 1 લાખ માસ્કનો જથ્થો અપાયો હતો. આગામી દિવસોમાં હજી 3 લાખ માસ્કનું વિતરણ કરવામાં આવશે તેવું ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. તેમજ જેમ જેમ માસ્ક બનતા જશે તેમ તેમ માસ્ક વિતરણ કાર્યક્રમ ચાલુ રાખાશે. આગામી દિવસોમાં સુરત સિવિલ હોસ્પિટલ અને ફિલ્ડ વર્કમાં કામ કરતા સેવાભાવી લોકોને પણ વિતરણ કરી સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિનભાઈ, લગભગ 1 લાખ જેટલા માસ્ક આજે સુરત મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવ્યા છે. મોટા મંદિર યુવક મંડળ અને સુરત શહેર ભાજપ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં હજી કેટલા માસ્ક આપણે આપીશું? સ્મિલિયર હોસ્પિટલ ખાતે કરતા કામ કરતા કર્મચારીઓને લગભગ આવનારા દિવસોમાં 4 લાખ માસ્કની જરૂરિયાત છે એવી અમારી પાસે માહિતી છે. તો આજે 1 લાખ માસ્ક અમે આપ્યા છે. આવનારા દિવસોમાં બીજા પણ 3 લાખ માસ્ક આપવાનું અમારું આયોજન છે. સાથે સાથે વધારે પણ બનશે તો અમે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને પણ આમાંથી માસ્ક આપવાના છીએ અને ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ કે જે પોતાના જીવના જોખમે આ કામગીરી કરી રહ્યા છે એમને પણ અમે માસ્ક પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.